હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ નિતેશ અરી. આજે આપણે મેથ્સ ની અંદર વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ વિશે ભણવાના છીએ. મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ એટલે આપણે જાણીએ છીએ કેવી સંખ્યાઓ? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. મિત્રો, સમય સંખ્યાઓ પર ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ, આ બધા નિયમોનું સમય સંખ્યાઓ પાલન કરતી હોય છે. બરાબર છે? આ બધા નિયમો વિશે તમે આગળના ધોરણની અંદર ધોરણ 8ની અંદર ભણ્યા છો, પરંતુ આપણે ફરીથી એકવાર જોઈએ કે નિયમની અંદર શું હોય છે. તો આપણે જોઈએ પહેલા ક્રમનો નિયમ. તો ફર્સ્ટ ક્રમનો નિયમ જોઈએ. ક્રમનો નિયમ શું હોય? તો તમે એ પ્લસ બી કરો, બરાબર, કે પછી બી પ્લસ એ કરો, બરાબર. એ પ્લસ બી લખો કે બી પ્લસ એ લખો, બંને જવાબ કેવો આવે? હંમેશા સમાન જ આવે. આપણે એ બરાબર લઈ લઈએ બે, બી બરાબર લઈ લઈએ ત્રણ, બરાબર છે. અને બી બરાબર ત્રણ અને એ બરાબર બે, એટલે જવાબ તો આપણને પાંચ બરાબર પાંચ સમાન જ મળશે. આમ મિત્રો, સમય સંખ્યા માટે ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે માત્ર કેવો થાય છે? સમાન થાય છે. મિત્રો, ધ્યાનમાં રાખો કે ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર આ બંને માટે જ સાચો છે એમ આપણે કહી શકીએ. કારણ કે સરવાળો અને ગુણાકારમાં આપણને બંને મળ્યું સંખ્યા, ક્રમ તમે ઉલટાવો તો સંખ્યા સરવા સમાન મળે, પણ જો ભાગાકાર કે બાદબાકી હોય તો જવાબ સરખો મળેવું જરૂરી નથી. બીજો નિયમ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ જોઈએ. જૂથનો નિયમ એટલે એ પ્લસ બી પ્લસ સી એના બરાબર એ પ્લસ બી પ્લસ આપણે અહીં અંતિમ બે પદોનો જૂથ બનાવ્યો, બીજી બાજુ પ્રથમ બે પદોનો જૂથ બનાવ્યો, બરાબર. અને પછી આપણે સરવાળો કરીએ તો મળતો જવાબ આપણે કેવો મળે? સમાન જ મળે. તો ઉદાહરણ તરીકે જોઈએ, બે બરાબર બે પ્લસ બી બરાબર ત્રણ વત્તા ચાર, બે પ્લસ ત્રણ વત્તા ચાર, બે પ્લસ સાત પાંચ વત્તા ચાર નવ બરાબર નવ. તો આપણે જોઈ શકીએ કે જૂથના નિયમની અંદર સરવાળાને ગુણાકાર માટે તમે આગળના પદેનું જૂથ બનાવો, પાછળથી પદેનું જૂથ બનાવો, બરાબર, પછી સાદરૂપ આપો તો મળતો જવાબ આપણને કેવો મળે? હંમેશા સમાન જ મળે. બીજો નિયમ છે મિત્રો વિભાજનનો. A ગુણ્યા B પ્લસ C. A ગુણ્યા B પ્લસ C. આનું આપણે મિત્રો વિભાજન લઈએ તો શું થાય? ભાઈ આપણે ભણ્યા છીએ એનું શું થશે? બ્રેકેટની જે કિંમત આપણને આપી છે, બરાબર છે, તેની સાથે ગુણાકાર થશે. A પહેલાં B સાથે ગુણાશે, પછી A C સાથે ગુણાશે. A ગુણ્યા B પ્લસ ની નિશાની છે તો પ્લસ, પછી એ ગુણ્યા સી. આ પ્રકારે ઉદાહરણ લઈને આપણે જોઈએ તો બી બરાબર એ બરાબર બે, બી બરાબર ત્રણ, સી બરાબર ચાર. એના બરાબર બે ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા ચાર, બે ગુણ્યા ચાર વત્તા ત્રણ સાત, એના બરાબર ત્રણ ગુણ્યા બે છ, વત્તા સાત ગુણ્યા બે ચાર ગુણ્યા બે આઠ, સાત ગુણ્યા બે કરશું જવાબ આવશે ચૌદ, છ વત્તા આઠ કરશું જવાબ આવશે ચૌદ. આમ વિભાજનનો ગુણધર્મ એમ કહે છે કે જો આપણે બે પદો વચ્ચે ગુણાકાર કરીએ, બરાબર છે, એક બાજુ જૂથ છે અને બીજી બાજુ એક સિંગલ પદ છે, તો બે વચ્ચે ગુણાકાર કરશું વિભાજન કરશું, વિભાજન કરતા આપતો જવાબ અને ગુણાકાર કરવા તો આપતો જવાબ બંને કેવા મળશે? આપણને સમાન જ મળશે. અને મિત્રો, આના પરથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓનો તમે સરવાળો કરો, બે સમય સંખ્યાઓની તમે સરવાળો કરો, ગુણાકાર કરો, બાદબાકી ભાગાકાર કરો, એનો જવાબ જે આવે છે તે હંમેશા કેવો આવે? સમય સંખ્યાઓ જ આવે. પણ અસમય સંખ્યાઓની વાત કરતા હોઈએ, અસમય સંખ્યાઓનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું અસમય સંખ્યા જ આવે એવું જરૂરી
નથી. આપણે થોડા ઉદાહરણો દ્વારા વધારે સમજીએ. હવે આપણે જોઈએ તો અહીં ઉદાહરણની અંદર આપણને અસમય સંખ્યા અને બે અસમય સંખ્યા વચ્ચે શું આપ્યું છે, સરવાળો કરવા માટે કીધું છે. આપણે જોઈશું કે આજે જે સમય સંખ્યાઓ છે એ પ્લસની છે અને બીજી બાદબાકી પ્રકારની સમય સંખ્યા અસમય સંખ્યાઓ આપણને આપી છે અને એ બંને વચ્ચે આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો આપણે લખીએ 2√2 પ્લસ 5√3 સરવાળો કરવાનો છે વચ્ચે પ્લસ આ બાજુ 2√2 માઇનસ 3√3 બ્રેકેટ આપણે ઓપન કરી દઈએ. 2√2 પ્લસ 5√3 પ્લસ 2√2 માઇનસ 3√3 હવે મિત્રો શું કરવાનું, અહીંયા આપણે આપેલી કિંમત વર્ગમૂળમાં આપી છે બરાબર છે, સામ આપી છે વર્ગમૂળની નિશાની અંદર આપી છે. એવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું, આપણે વર્ગમૂળની અંદર સમાન કિંમત ધરાવતી હોય તેવી સંખ્યાઓ એક સાથે લાવવાની. રૂટ 2 વાળી 1 અને 2 આમ આપણી પાસે રૂટ 2 વાળા બે વર્ગ છે, રૂટ 3 વાળા બે વર્ગ છે, રૂટ 2 વાળા બે પદ સાથે કરીએ, રૂટ 3 વાળા બે પદ સાથે કરીએ. મિત્રો રૂટ 2 વાળા બે પદ સાથે કરીએ તો 2√2 પ્લસ રૂટ 2 વચ્ચે પ્લસની નિશાની, 5√3 માઇનસ 3√3 બરાબર છે. બંને આપણે સાથે કરી. હવે મિત્રો 2√3 વત્તા √2 ની અંદર આગળ કશું નથી તો શું હશે, આગળ કશું નથી તો 1 હશે. પણ બંનેમાંથી આપણે √2 ને કોમન લઈ લઈએ તો √2 બહાર આવી જશે. બ્રેકેટની અંદર શું રહેશે, અહીંથી √2 બહાર આવી જશે તો 2 રહેશે, પ્લસ અહીંથી √2 બહાર આવી જશે અંતર કેટલા રહેશે, 1 રહેશે. મિત્રો ધ્યાનમાં રાખો કે હંમેશા વર્ગમૂળમાં કોઈપણ કિંમત આપી હોય આગળ સાથે કોઈપણ પદ આપી ના હોય બરાબર છે, કોઈપણ પદની સંખ્યા આપી ન હોય તો સાથે 1 તો હંમેશા ગુણાયેલા હોય જ. પ્લસ અહીં જોઈએ અહીં બંનેમાં શું છે, કોમન √3 કોમન છે, બહાર લઈ લઈ √3 બહાર લઈએ તો અંદર શું લઈ જશે, 5 માઇનસ 3 2 વત્તા 1 √2 પ્લસ 5 માઇનસ 3 આપણને 6√5 અને 2√5 સાથે ગુણાકાર કરવા કીધું છે. એટલે પણ આપણે મિત્રો ઉપર કહ્યું તેમ વર્ગમૂળ પદ સાથે લઈ લઈએ અને વર્ગમૂળ વગરના પદ સાથે લઈ લઈએ. તો 6√5 તેના બરાબર 6√2 મિત્રો √5 એ કેટલા થશે, અને રૂટની વેલ્યુ બતાવ છે તો આપણે હવે આવું લખી શકીએ 5√5 હવે લખી શકીએ કારણ કે વર્ગમૂળની જે આપણે કિંમત બતાવ છે લખી દીધું. હવે તમે જો બંને જે ભાગ છે તેનો આધાર કેવો છે, સમાન છે. આગળના ધોરણમાં ભણી ગયા છો કે જો આધાર સરખો હોય તો ઘાતાંકમાં શું થાય, સરવાળો થાય. તો એને શું લખાય, આધારને એકવાર લખી ઘાતાંકનો સરવાળો કરવાનો. હવે ઘાતાંકનો સરવાળો કરીએ તો 5, આધાર સરખો છે તો એ પાછો ઇક્વલ લખાશે. અંશનો સરવાળો 1 વત્તા 1 બે ત્રણ 5√1 આપણને મળી ગયા, 5√1 આપણે લખી દીધા 5. આ મિત્રો
रूट फाइव गुणिया रूट फाइव आप करिए तो यह जवाब आपने शू मे फाइव मैं सके रीते आ रीते कभी जो असमय संख्या हम असमय संख्या में गुणाकार आपने करो तो यह जवाब मिलो तो आपने शू मू एक समय संख्या मिली सात एक संख्या है समय संख्या है कारण सात ने आप क्यू पर क्यू स्वरूप में दर्शाई शकते અહીં આપણે જોયું બે સમય સંખ્યાનો સરવાળો આપણને સમય સંખ્યા મળી અહીં બે સમય સંખ્યાનો ગુણાકાર આપણને સમય સંખ્યા મળી તો આપણે કહી શકીએ કે સમય સંખ્યા ઓ વચ્ચેનો સરવાળો માત્ર ગુણાકાર કે ભાગાકાર આપણે કરીએ તો તે હંમેશા અસમય સંખ્યા જ મળવું જરૂરી નથી ત્યારે આપણને સમય સંખ્યા પણ મળી શકે જે ઉદાહરણ આપણે જોઈએ તો અહીં આપણે કીધું છે આઠ વર્ગમૂળમાં પંદર નો બે વર્ગમૂળમાં ત્રણ વડે ભાગાકાર જવાબ મળશે તો આપણે જોઈએ નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ